सो विद्यार्थी मित्रों, वी शुड कंटिन्यू द टॉपिक दैट वी हेव लेफ्ट बिहाइंड. आपणे जे पाछळ टॉपिक छोड़े बाकी राखेलो हतो त्यांथी हवे शुरू करीशुं. पर्पज एट अ क्लोज ऑफ पर्पज ओर शोइंग पर्पज, जेनी अंदर आपणे सो देट जोई गया. सो देटनी सेंटेन्स पेटर्न जोई गया, कई रीतना वाक्य लखाय छे ते जोई गया, अने एमां कया कया चेन्जीस आपणे लावा पड़े ते आपणे जोई गया. टुडे आजे हवे आपणे જોઈશું ઇન ઓર્ડર ટુ એન્ડ વિથ અ વ્યૂ ટુ દેટ હાઉ વિથ ધ હેલ્પ ઓફ ધીઝ કન્જંક્શન્સ વી કેન ફ્રેમ ધ સેન્ટેન્સીસ. નાઉ લેટ સી, હવે આપણે જોઈએ એક એક કરીને બંને કન્જંક્શન્સ જોઈ લઈએ. સો ઇટ ઇઝ ઓલ્સો વન ધ ઇઝીએસ્ટ પાર્ટ્સ. અહીંયા ઇન ઓર્ડર ટુ અને વિથ અ વ્યૂ ટુ જે છે બંને એકદમ સહેલા પાર્ટ છે. અહીંયા તમારે વર્તમાનકાળ, ભૂતકાળ એવી બધી માથાકૂટમાં પડવાની જરૂર રહેતી નથી. કયા કાળમાં વાક્ય છે, કઈ રીતના બનાવવાનું છે, જસ્ટ ફોગેટ અબાઉટ ઇટ. એકદમ ઇઝી છે, સહેલું છે. કઈ રીતના? તો જુઓ મિત્રો, અહીંયા મેં કેટલાક પોઈન્ટ્સ લખેલા છે. અગાઉ જોઈ ગયા આપણે કે સો દેટ, દેટ, ઇન ઓર્ડર ટુ, ટુ વિથ અ વ્યૂ ટુ, ફોર, એ એક પર્પઝ માટે વપરાય છે. આગલા વિડીયોમાં આપણે બહુ ડિટેલમાં જોયું. નાઉ હવે મેં અહીંયા કેટલાક પોઈન્ટ્સ લખેલા છે જેથી કરીને તમને આપણે વાક્ય બનાવવામાં સહેલાઈ પડે. પહેલું છે ડુ અ પ્રેયર, જે આપણે આગલા વાક્યમાં જોયું. એ જ વાક્યને આપણે અહીંયા ટુ ઇન ઓર્ડર ટુ સાથે કન્ટિન્યુ કરીશું. સો પહેલું વાક્ય આપણે જોઈએ કે કઈ રીતના વાક્ય બનશે. તો સૌથી પહેલાં તો વી ડુ અ પ્રેયર ડેઈલી. ઓકે, આગલા પોઈન્ટ્સમાં આપણે સો દેટ મૂકતા હતા, અહીંયા આપણે ટુ અથવા તો ન એની સિવાય બીજું શું મૂકી શકીએ? ઇન ઓર્ડર. આપણને પછી ખબર જ છે કે આના પછી આપણે હવે આપણો પર્પઝ દર્શાવવાનો છે. સો ગાઈસ, અહીંયા જો આપણે ટુ મૂકેલું છે, અહીંયા ટુ જે છે જે હવે એના પછી તરત આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું રહેશે. અહીંયા કેન, કુડ કે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી છે એવા કશાની જ ધ્યાનમાં રાખવાની જરૂર નથી. અહીંયા ટુ આપેલું છે, ટુ પછી તરત આપણો જે ક્રિયાપદ છે, દાખલા તરીકે અહીંયા આપણો ક્રિયાપદ છે રીચ, એટલે સીધું આપણે મૂકી દઈશું અહીંયા રીચ ટુ ધ હેવન. સિમ્પલ. પહેલું જે પહેલું વાક્ય આપેલું છે ત્યાર પછી ટુ અથવા ઇન ઓર્ડર ટુથી બનાવીએ તો સિમ્પલ ક્રિયાપદનો મૂળ રૂપ જ આપણે મૂકી દેવું, જેને રૂટ વર્બ કહેવાય. દાખલા તરીકે બીજું વાક્ય કે વર્ક હાર્ડ, તો દે વર્ક હાર્ડ ભૂતકાળમાં આ વાક્ય રહેલું છે. બટ આગળનું વાક્ય ભૂતકાળ છે તો અહીંયા આપણે એ કશું ધ્યાનમાં રાખવાનું નથી. કાં તમે ટુ લખો અથવા તો ઇન ઓર્ડર ટુ લખો, ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. અહીંયા ક્રિયાપદ આપણો છે ગેટ, ટુ ગેટ ગુડ માર્ક્સ. સિમ્પલ, કે એકદમ સિમ્પલ. જે ત્રીજું વાક્ય આપ્યું છે વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. ઓકે, સો હી વોક્ડ ફાસ્ટ. ટુ વાપર્યું અહીંયા, ઇન ઓર્ડર ટુ વાપર્યું. ઇન ઓર્ડર ટુ, હવે આપણી પાસે ક્રિયાપદ કયો છે? કેચ, એટલે સિમ્પલ કેચ ટ્રેન. બીજું આપણે એક વાક્ય એમ જ બનાવવાનો પ્રયત્ન કરીએ કે હું દરરોજ મહેનત કરું છું અથવા હું દરરોજ પ્રેક્ટિસ કરું છું. શેના માટે? મેચને જીતવા માટે. તો અહીંયા કોણ? તો કે હું આઈ પ્રેક્ટિસ ડેઈલી. પછી એના પછી તમે ટુ મૂકો અથવા તો ઇન ઓર્ડર ટુ મૂકો, બંનેમાંથી જે સહેલું તમને લાગે અથવા તો પરીક્ષામાં જે પૂછાય તે પ્રમાણે ટુ. ત્યાર પછી શેના માટે? જીતવા માટે. હું દરરોજ પ્રેક્ટિસ કરું છું શેના માટે? તો મેચ જીતવા માટે. તો આપણી પાસે અહીંયા ક્રિયાપદ જે છે ટુ વિન ધ મેચ. ઓકે, ફૂલ. સો સિમ્પલ પેટર્ન, એકદમ સિમ્પલ છે. નાઉ લેટ સી ધ પેટર્ન. પેટર્ન જોઈએ, એકદમ સિમ્પલ. સૌથી પહેલાં આવશે સબ્જેક્ટ. સબ્જેક્ટ તરીકે આપણે કોઈ પણ નાઉન, પ્રોનાઉનનો ઉપયોગ કરી શકીએ છીએ. ત્યાર પછી
वर्ब अकॉर्डिंग टू द सेंटेंस अकॉर्डिंग टू द टेन्स टेन्सना आधार अपने अँ वर्ब पसंद करवानो आगला वाक्य में आप जुड़ू के डू अँ डू वर्तमान काल में जुड़ू त्यार पछी वर्क भूतकाल में जुड़ू ત્યાર પછી વોક્ડ ભૂતકાળમાં જોયું ત્યાર પછી પ્રેક્ટિસ વર્તમાન કરવા જોયું સો તમને જે આપણું જે પ્રમાણેનું વાક્ય હોય કારણ કે આ 12મા ધોરણ પછી કે તમારા અભ્યાસ પછી યુ વિલ હેવ ટુ એપ્લાય ઇન યોર ડેલી રૂટીન તમે ડેલી રૂટીનમાં પણ એપ્લાય કરી શકો છો દેન ઓબ્જેક્ટ ઇફ ઇટ ઇઝ નેસેસરી જરૂર હોય તો ઓબ્જેક્ટ અથવા તો હું કહી શકું કે ભાઈ મોર વર્ડ્સ વધારાના શબ્દોમાં ત્યાર પછી તરત તમારે ટુ અથવા ઇન ઓર્ડર જે આપણો આજનો ટાર્ગેટ પોઈન્ટ છે તે મૂળ દેન વી વન સિમ્પલી વી વન રૂટ વર્બ કોઈ જાતની અહીંયા તમારે એ માથાકૂટમાં પડવાની જરૂર નથી કે આગળનો વર્બ વર્તમાનકાળમાં છે ભૂતકાળમાં છે એની કોઈ માથાકૂટમાં નહીં સિમ્પલી ટુ ઇન ઓર્ડર ટુ આવ્યો એટલે વી વન મૂકી દો ત્યાર પછી મોર વર્ડ્સ જે પ્રમાણે આગળનું વાક્ય બનાવવાનું હોય તે પ્રમાણે તમે બનાવી શકો છો અકોર્ડિંગ ટુ ધીસ નાવ અહીંયા પણ આપણે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે સિમ્પલી સબ્જેક્ટ તરીકે તમે કોઈનું અહીંયા નામ લખો દાખલા તરીકે રિયા ત્યાર પછી કોઈ પણ એક વર્બ જે તમારા મનમાં આવે તો રિયા રેન ફાસ્ટ રિયા ઝડપથી દોડ હવે તમારી પાસે બે કન્જેક્શન છે કયા છે એક છે ટુ અને બીજું છે ઇન ઓર્ડર ટુ તો અહીંયા આપણે નાનું લઈએ ટુ રિયા ઝડપથી દોડ શેના માટે ટુ વિન ધ રેસ રેસને જીતવા માટે તો અહીંયા ભલે ભૂતકાળ છે જસ્ટ ફોરગેટ અબાઉટ પણ અહીંયા આપણે જ્યારે ટુ અથવા ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદનો મૂળ રૂપ તરત મૂકી અને વધારાના જે મોર વર્ડ્સ આપણી પાસે તમે જે ઓબ્જેક્ટનો ઉપયોગ કરવાના હોય તે મૂકો અહીંયા તમારું વાક્ય પૂરું થાય હવે એવો જ આપણો બીજો ટોપિક લઈએ જે બીજો કન્જેક્શન્સ આવે છે બાકી રહેલું બીજું કન્જેક્શન છે વિથ અ વ્યૂ ટુ અથવા ફોર પણ ત્યાર પછી આપણે જીરન મૂકવું સો ગાઈસ પહેલાં સમજી લઈએ જીરન શું છે જીરન એટલે કૃદન ગુજરાતીમાં કૃદન કહેવાય જે ક્રિયાપદ આપણો છે કોઈ પણ ક્રિયાપદ છે તેને આપણે આઈએનજી મૂકીએ દાખલા તરીકે પ્લેને જીરન બનાવવા માટે આપણે પ્લેઇંગ રીડ માટે રીડિંગ સિંગ માટે સિંગિંગ સો ધીઝ આર જીરન્સ કે આને જીરન કહેવાય અને ક્રિયાપદનું જીરન બને એ પણ મિત્રો યાદ રાખો કે જે કંઈ પણ આપણે ક્રિયાપદ લેવાનો છે તે જીરન જેમ આગળ આપણે જોયું કે ટુ અથવા ઇન ઓર્ડર ટુ હોય તો સિમ્પલી આપણે શું કહી દઈએ ક્રિયાપદનું મૂળ રૂપ બટ અહીંયા જે આપણા બે પોઈન્ટ છે એક છે વિથ અ વ્યૂ ટુ અને ફોર સેમ ઉપયોગ સેમ જે પ્રમાણે સો દેટનો ઉપયોગ કર્યો કે જે આપણું મેઇન સેન્ટેન્સ છે મેઇન ફ્લો છે ત્યાર પછી આપણે સો દેટ અથવા ઇન ઓર્ડર દેટ મૂકીએ ટુ ઇન ઓર્ડર ટુમાં પણ એવું જ છે અહીંયા પણ જે તમારું આપણું મુખ્ય વાક્ય જે છે ત્યાર પછી તરત આપણે વિથ અ વ્યૂ ટુ અથવા ફોર મૂકીશું પહેલાં આપણે સો દેટ પછી સબ્જેક્ટથી વાક્યની શરૂઆત કરતા હતા ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકતા હતા અહીંયા થોડુંક અલગ છે અને ધીસ ઇઝ માય ફેવરેટ ટોપિક ઓલ્સો વિથ અ વ્યૂ ટુ ઇઝ ઓલ્સો માય વન ઓફ ધ ફેવરેટ ટોપિક્સ બહુ જ સેલો ટોપિક છે બહુ જ મજાનો ટોપિક છે નવસી પહેલું વાક્ય છે અગેન આપણે એ જ સેન્ટેન્સ લઈએ કે વી ડુ અ પ્રેયર ડે હવે ઇન ઓર્ડર ટુ વાપર્યું ત્યારે રીચ વાપર્યું ના અહીંયા આપણે વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ કરીએ તો ત્યાર પછીનો આપણો વર્બ અહીંયા વર્બ કયો છે રીચ તો સિમ્પલી આપણે એને કરી દઈશું રીચિંગ ટુ ધ હેવન અને ધીસ ઇઝ ધ ઓનલી વર્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ સોરી ધીસ ઇઝ ઓનલી કન્જંક્શન ઇન ઇંગ્લિશ લેંગ્વેજ કે જેની સાથે ટુ સંકળાયેલું છે પણ અહીંયા આપણે જીરન વાપરીએ છીએ આ જ એક એવો ફક્ત એવો કન્જંક્શન છે બાકી નોર્મલી ટુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે અહીંયા આપણે જીરન બીજું વાપરીએ રાધા ભૂતકાળ લઈએ વર્ક્ડ હાર્ડ વાય શેના માટે તો ફોર અને આપણો ક્રિયાપદ કયો છે ગેટ તો ફોર ગેટિંગ
good marks. Simple. People getting good marks. એ પ્રમાણે બીજું વાક્ય વોક ફાસ્ટ ટુ કેચ ધ ટ્રેન. તો રાજેશ વોક્ડ ફાસ્ટ. વાય? શેના માટે? તો વિથ અ વ્યુ ટુ કેચ. કેચ હું થઈ જશે અહીંયા કેચિંગ ધ ટ્રેન. સિમ્પલ વાક્ય પૂરું. બીજું એવું લાગે My father went to Mumbai. Why? તો આપણે અહીંયા for અથવા તો with a view to બેમાંથી એકનો ઉપયોગ કરી શકીએ. With a view to. હવે મારા my father went to Mumbai. Why? તો કમાવા માટે. કમાવવું એટલે earn. પણ અહીંયા આપણી પાસે વિથ અ વ્યૂ ટુ અને ફોર છે. સો અહીંયા આપણે જીરન મૂકીશું અર્નિંગ મની. સિમ્પલ કે સિમ્પલ લેટ સી ધ સ્ટ્રક્ચર. સ્ટ્રક્ચર જોડું વધારે તમે કહો કે પહેલાં જો સબ્જેક્ટ જે પ્રમાણે પહેલું વાક્ય બને એમાં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ અથવા મોર વર્ડ્સનો ઉપયોગ થાય. સિમ્પલી આપણે જ્યાં આપણે કોઈ પણ આપણું કાર્ય બતાવવાનું હોય પર્પઝ પહેલાંનું કાર્ય બતાવવાનું હોય કે ત્યાર પછી અહીંયા જ્યારે આપણે ફોર અથવા વિથ અ વ્યૂ ટુ બેમાંથી એકનો ઉપયોગ કરીએ તો આપણે જીરન મૂકવું પડે. જીરન એટલે વર્બ સાથે આઈએનજી. જે મેં તમને કહ્યું તે પ્રમાણે પ્લેઇંગ રીડિંગ સિંગિંગ એવા શબ્દોનો ઉપયોગ આપણે અહીંયા કરીશું અને ત્યાર પછી જરૂર પડે તો મોર વર્ડ્સનો પણ આપણે ઉપયોગ કરી અને વાક્ય આપણું પૂરું કરીશું. સો બસ ઇટ્સ એન ઇઝી પોઈન્ટ. ઇઝી પોઈન્ટ ફરી એક વખતે આપણે ત્રણે ત્રણ જે આપણી વાક્ય રચના છે એ જોઈ લઈએ. સૌથી પહેલાં છે સો દેટ અથવા તો ઇન ઓર્ડર દેટ. ત્યાર પછી તમારે સબ્જેક્ટ મૂકવાનું રહેશે. સબ્જેક્ટથી વાક્યની શરૂઆત કરવાની રહેશે એટલે આખું નવું વાક્ય જ તમારે ઇમર્જ કરો બનાવવાનું રહેશે. ત્યાં પણ આપણે પર્પઝ બતાવો. ત્યાર પછી ટુ જોયું, ઇન ઓર્ડર ટુ જોયું. અહીંયા એકદમ ઇઝી પોઈન્ટ. અહીંયા તમારે ફક્ત અને ફક્ત વી વન ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું છે જેની સાથે તમારો પર્પઝ સંકળાયેલો છે. દેન વિથ અ વ્યૂ ટુ અને ફોર જે લાસ્ટમાં જોયું. અહીંયા પણ તમારે આગલા વાક્યમાં કયો કાળ વપરાયો છે જે સ્પગેટ અપાવતું એને ધ્યાનમાં રાખવાનું નથી. પણ જે તમારો પર્પઝ છે એને તમારે જીરનમાં એટલે કે આઈએનજીવાળું સ્વરૂપ બનાવવાનું રહેશે. સો ગાઈઝ ઇફ યુ હેવ ક્વેરી રિગાર્ડિંગ ધીસ પોઈન્ટ યુ કેન મેસેજ મી, યુ કેન કમેન્ટ મી એન્ડ આસ્ક યોર ક્વેશ્ચન. નાવ ધ ટાઈમ ઓફ પ્રેક્ટિસ. થેન્ક યુ વેરી મચ.